આજે આપણે બે સદિશોનો અદિશ ગુણાકાર અને બે સદિશોના સદિશ ગુણાકાર બંનેને શીખવાના છે. તો એ માટે આપણે બે સદિશ પહેલે તો લઈશું. બરાબર ધ્યાનથી જોજો, આપણી પાસે બે સદિશ છે. એક છે સદિશ એ બરાબર થ્રી આઈ કેપ માઇનસ ફોર જે કેપ પ્લસ ફાઇવ કે કેપ, અને સદિશ બી બરાબર માઇનસ ટુ આઈ કેપ પ્લસ જે કેપ માઇનસ થ્રી કે કેપ. આવા આપણી પાસે બે સદિશ છે, થ્રી આઈ કેપ માઇનસ ફોર જે કેપ પ્લસ ફાઇવ કે કેપ. સદિશ બી બરાબર માઇનસ ટુ આઈ કેપ પ્લસ જે કેપ માઇનસ થ્રી કે કેપ. સૌ પ્રથમ આપણે સદિશનો અદિશ ગુણાકાર કરવાનો. અદિશ ગુણાકારને કહેવાય છે ડોટ ગુણાકાર, એટલે કે સદિશ એ ડોટ સદિશ બી. મિત્રો, એને તમે ડાયરેક્ટ બી લખી શકો કે થ્રી કોમા થ્રી કોમા માઇનસ ફોર કોમા ફાઇવ, અને બીજા કૌંસમાં માઇનસ ટુ કોમા એક કોમા માઇનસ ત્રણ. આ રીતે પણ લખી શકો છો. હવે બહુ સિમ્પલમાં છે, ત્રણનો ગુણાકાર માઇનસ બે સાથે કરવાનો. ત્રણ દુ છ અને માઇનસ છે એટલે માઇનસ છ. માઇનસ ચાર ગુણ્યા એક, તો ચાર એકુ ચાર અને માઇનસ એટલે પ્લસનું માઇનસ થશે. પછી પાંચ તરી પંદર એટલે માઇનસ પંદર. હવે બધાનો સરવાળો કરીએ તો છ ને ચાર દસ અને પંદર એટલે પચીસ. તો આનો જવાબ આવી ગયો આપણો માઇનસ પચીસ. તો તમને સદિશનો અદિશ ગુણાકાર સમજાવ્યો. આશા છે બધાને ખ્યાલ આવી ગયો હશે. બહુ સિમ્પલ છે, સદિશ એ ડોટ સદિશ બી કરીએ. સદિશ એ ડોટ સદિશ બી, તો બંનેને આ રીતે બી આપણે લખી શકીએ આઈ જે કેના સ્વરૂપમાં. આઈનો ગુણાકાર આઈ સાથે જ થાય, તો આઈ ડોટ આઈ એટલે વન થાય, ને બાકીના બધાનો ગુણાકાર થશે તો જે અને કે એ તો ઝીરો થઈ જવાના, કેમ કે આઈ ડોટ જે એ તો ઝીરો થાય છે. તે રીતે આઈ અને કેનો ગુણાકાર બી ઝીરો થઈ જાય. તો માઇનસ છ માઇનસ ચાર માઇનસ અગિયાર માઇનસ પચીસ સદિશ ગુણાકાર. હવે સદિશ એ ક્રોસ સદિશ બી કરવું છે. હવે આપણે સદિશનો સદિશ ગુણાકાર કરવા જઈ રહ્યા છીએ. સદિશનો સદિશ ગુણાકાર કરવા માટે નિશ્ચાયક દોરશું. નિશ્ચાયકમાં આઈ જે કે લખશું, ત્યારબાદ એની કિંમત એટલે ત્રણ માઇનસ ચાર અને પાંચ લખશું. તે રીતે બીની કિંમત લખશું માઇનસ ટુ વન અને માઇનસ ત્રણ. હવે આપણે એના સદિશનો સદિશ ગુણાકારની વાત કરી રહ્યા છીએ. તો પહેલે તો આઈ કેપ કાઉન્સમાં ચાર તરી બાર ઓછા પાંચ એકો પાંચ, આ આઈનું લખાઈ ગયું. માઇનસ જે લખવાનું અને જેના નીચેના, એટલે હવે ત્રણ અને માઇનસ ત્રણ, ત્રણ અને માઇનસ ત્રણ, ત્રણ તરી નવ, તો માઇનસ નવ અહીંયા આવશે. પછી માઇનસ આવવાનું છે. પછી પાંચ દુ દસ ને માઇનસ માઇનસ માઇનસ, અહીંયા પ્લસ થઈ જશે. પાંચ દુ દસ. હવે છેલ્લે કોણ, કે કે ને કાઉન્સમાં ત્રણ અને એક, ત્રણ એકુ ત્રણ એકુ ત્રણ, ચાર દુ આઠ એટલે પ્લસ આઠ, પણ અહીંયા તો માઇનસ વચ્ચે આવે ને માઇનસ આઠ. તો કેટલા થઈ ગયા, બારમાંથી પાંચ જાય તો સાત. સેવન આઈ કેપ માઇનસ જે માટે
माइनस नौ अने दस एट्ले एक, तो प्लस जेड लखी सकिए आप, एट्ले कि माइनस जेड हो नहीं, माइनस तो है पहले थी। पची छेलू तौ ओछा आठ एट माइनस पांच के, तो आ रीते सेवन आई केप माइनस जे केप माइनस फाइव के केप एनो जवाब थे सदीश नो सदीश गुणाकार। हवे आ एक प्रश्न तमने आपू छू, ते तमारे जाते करवानो छे। एमां सीम्पल में बे सदीश आपेला छे, एक सदीश आपेलो छे टू आई केप माइनस जे केप, बीजो सदीश आपेलो छे सदीश बी बराबर आई केप प्लस जे केप प्लस टू के केप। आ बे सदीशोनो तमारे अदीश गुणाकार करवानो छे। आंसर अहीं लखेलो छे, ये अदीश गुणाकार लगभग नौ आवशे अने सदीश गुणाकार थ्री आई केप माइनस नाइन जे केप प्लस थ्री के केप आवशे। ट्राई करजो, थशे। दर्शाओ के सदीशो सदीश ए अने सदीश बी थी बनेल त्रिकोणनुं क्षेत्रफळ ए क्रॉस बीना मूल्यथी અડધું થાય છે। અહીં આપણે ક્ષેત્રફળ અને સદીશના મૂલ્ય એટલે ક્રોસ બીના મૂલ્યનો સંબંધ જોવાના છે, એનો સંબંધ છે કે ક્ષેત્રફળ અને સદીશના ક્રોસ ગુણાકારથી, એટલે કે જો કોઈ સદીશથી બનતા ત્રિકોણની વાત કરીએ કે કોઈ સદીશ છે સદીશ એ અને બીજો સદીશ છે સદીશ બી, એનાથી આપણે કોઈ એક ત્રિકોણની રચના કરી દઈએ, તો આ ત્રિકોણની રચના કરવાથી અહીં જે આ ત્રિકોણ બની ગયો તેનું ક્ષેત્રફળ જે મળશે, તે ક્ષેત્રફળ જે છે આ બે સદીશો જે સદીશ એ અને સદીશ બી એ બંનેનો જો આપણે અડધું કરીએ, એટલે કે તો એનું ક્ષેત્રફળ જે છે આ ત્રિકોણનું ક્ષેત્રફળ આ સદીશોના સદીશ ગુણાકારના મૂલ્યના એટલે ક્રોસ ગુણાકારના મૂલ્યથી અડધું મળે છે। આ આપણે મેળવવા જઈ રહ્યા છીએ, તો એના માટે આપણે ત્રિકોણ ઓ એ બીની રચના કરશું કે જેની અંદર એક સદીશ છે સદીશ એ જેને ઓ બી વડે દર્શાવેલું છે, બીજો સદીશ છે ઓએ જેને સદીશ બી વડે દર્શાવેલું છે। હવે આ સદીશને આપણે ત્રિકોણ પૂરું કરીએ, જો આપણે એનો ત્રિકોણ પૂરું કરીએ તો આ ત્રિકોણ પૂરું કરવાને લીધે તેની અંદર ત્રિકોણ ઓ એ બીની રચના થાય છે। તો ત્રિકોણ ઓ એ બીમાં ઓએ બરાબર તો ત્રિકોણ ઓ એ બીનું નિર્માણ કરીએ તો ત્રિકોણ ઓ આ સદીશ એ એના માટે કિરણ ઓ બી અને કિરણ ઓ એ એ સદીશ બી, હવે એનું જોડાણ કરેલું છે ને આપણે, તો આ એક ત્રિકોણ બની ગયો। તો આ બે ત્રિકોણોના પહેલે વાત કરીએ તો અહીં એ સી એક લંબ દોરેલો છે ઓ બી પર, તો એના માટે વાત કરીએ તો ત્રિકોણ ઓ એ સી માટે જો આને ખૂણો ગણીએ થીટા, તો સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, તો એ સીના છેદમાં ઓ એ થશે, બરાબર છે। હવે એસી જે છે એસી તેને આપણે એચ જેટલી ઊંચાઈ ગણીએ અને ઓ એ જે છે તે તેનું મૂલ્ય લઈએ, તો સાઇન થીટા બરાબર એચ અપોન બી થાય, તો ઇન શોર્ટ એચ બરાબર બી સાઇન થીટા થશે, બરાબર। હવે ત્રિકોણ ઓ એ બીના ક્ષેત્રફળની વાત કરીએ તો ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ આપણે જાણીએ જ છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતીયાંશ
पायो गुणिया वेद। चलो एक दूतियांश आनो पायो एटले किरण ओबी नो मूल्य एटले के ए वेद वेद एटले एच तो 1/2 ए इंटू एच जेटलू थशे। तो त्रिकोणनु क्षेत्रफळ मिली गयु एने आपणे समीकरण एक कही दिए। चलो हवे आपणे वात करिए के अहीं सदिशना सदिश गुणाकारमां आपणे जे जोई गया ते प्रमाणे तेनो मूल्य मूकीए तो एच एटले बी साइन थीटा एच एटले बी साइन थीटा तो आ किंमत मूकीए अहीं तो एक दूतियांश गुणिया ए गुणिया बी साइन थीटा एक दूतियांश ए गुणिया बी साइन थीटा ए बी साइन थीटा कहेवाय। हवे मित्रों आ तो गुणाकार निशान छे क्रॉस नथी तो एक दूतियांश ए बी साइन थीटा नो अर्थ शो थाय तो ए बी साइन थीटा नो अर्थ थाय सदिश ए क्रॉस सदिश बी। तो आपणे जे मांगेल हतुं के त्रिकोणनुं क्षेत्रफळ એ બે સદિશોના સદિશ ગુણાકારના મૂલ્યથી અડધું થાય છે તે આપણે મેળવેલ છે અહીં તમને ખ્યાલ આવી ગયો હશે। ફરી પાછું એક વખત વ્યવસ્થિત જોઈ લઈએ થિયરી મુજબ તો દર્શાવો કે સદિશો એ અને બીથી બનેલ ત્રિકોણનું ક્ષેત્રફળ સદિશ એ ક્રોસ સદિશ બીના મૂલ્યથી અડધું હોય છે। ત્રિકોણ ઓ એ બી બા ઓ એ બરાબર બી ઓ બી બરાબર એ અને ખૂણો એ ઓ બી બરાબર થીટા છે અને એ સીને આપણે એચ તરીકે લઈએ તો ત્રિકોણ એ સી ઓ પરથી સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે એ સી અપોન ઓ એ તો એ સી એટલે તો એચ અને ઓ એ એટલે બી એટલે એચ અપોન બી બરાબર સાઇન થીટા થવાનું તો એચ બરાબર બી સાઇન થીટા। હવે ત્રિકોણ ઓ એ બીના ક્ષેત્રફળની વાત કરીએ આકૃતિમાં દેખાય છે ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ એક દૂતિયાંશ પાયો ગુણ્યા વેદ તો ઓ બીનું મૂલ્ય ગુણ્યા એચ ઓ બીનું મૂલ્ય એ અને એચ 1/2 એ બી સાઇન થીટા। હવે અહીંયા આપણે એચની કિંમત મૂકી દીધેલ છે તો એનું મૂલ્ય બીનું મૂલ્ય સાઇન થીટા એમ કેપ તો આના પરથી સદિશ એ ક્રોસ સદિશ બી થાય તો સદિશ એ ક્રોસ સદિશ બીનું મૂલ્ય એટલે આપણને ત્રિકોણના ક્ષેત્રફળનું મૂલ્ય તે સદિશ એ ક્રોસ સદિશ બીના મૂલ્યથી અડધું મળે છે। દર્શાવો કે સદિશ એ ડોટ સદિશ બી ક્રોસ સદિશ સી એ ત્રણ સદિશો એ બી અને સીથી બનતા સમાંતર બાજુ ચતુષ્ફલકના કદના મૂલ્ય બરાબર હોય છે। અહીં આકૃતિની અંદર સદિશ ઓ એ બરાબર બી ઓ સી બરાબર સી જોઈ શકો છો આકૃતિમાં બ્લુ કલરમાં બતાવેલું છે અને ઓ ઈ બરાબર એ દર્શાવેલ છે। સદિશ બી અને સી બે સમાંતર બાજુ ચતુષ્કોણ ઓ એ બી દેખાય છે સી ઓ એ બી સી એક મિનિટ ચતુષ્કોણ ઓ એ બી સી દેખાય છે આખો ચતુષ્કોણ તો આ નીચેના ભાગમાં જે દર્શાવેલો છે ચતુષ્કોણ છે। ઓ એ બી સીનું ક્ષેત્રફળની વાત કરીએ તો સદિશ એસ બરાબર સદિશ બી ક્રોસ સદિશ સી લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ છે એની બી અને પહોળાઈ છે સી તો બી ક્રોસ સી તો એનો એકમ સદિશ લઈએ તો એસ એન કેપ બરાબર બી ક્રોસ સી થાય એન કેપ એ બી અને સીથી બનતા સમતલ લંબ એવો એકમ સદિશ છે જે સદિશ એ અને સદિશ એસ વચ્ચેનો ખૂણો થીટા ધારેલ છે। હવે આપણે અહીં આપણો જે મેઇન મુદ્દો છે તે લઈએ સદિશ એ ડોટ સદિશ બી ક્રોસ સદિશ સી
तो सदिश ए डॉट सदिश एस थाई, तो डी एस कॉस थीटा, ए कॉस थीटा एटले तो एच थाई, तो एच इंटू एस थसे। तो ई ओ ई डैश मा ई ई डैश बराबर एच, तो एच बराबर ए कॉस थीटा। धारो कि समतल समलंब चतुष्कोण ओ ए बी सी डी ई एफ नो कद, आखो जे चतुष्कोण दर्शावेलो छे ते चतुष्कोण नी बात करिए तो ते समलंब चतुष्कोण दर्शावेलो छे। तो आ समलंब चतुष्कोण नो टोटल कद आपणे जाणवुं छे, तो ओ ए बी सी नो क्षेत्रफळ के जे नीचेना भागमां छे अने ई परथी ओ ए बी सी चतुष्कोण परनो लंब एच, तो वी इक्वल टू एस इंटू एच। तो परिणाम एक अने बे परथी आपणने मळे छे सदिश ए डॉट सदिश बी क्रॉस सदिश सी बराबर वी।